લિલિયાના ક્રાકજ પ્રાઇડ વિસ્તારની અંદર ચાર નવા સિંહબાળનો જન્મ થયો. એક સિંહણે ચાર સિંહબાળને જન્મ આપતા લિલિયા શેત્રુજી કાંઠા વિસ્તારની અંદર રહેતા વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે. લિલિયા વિસ્તારની અંદર રહેતા વન્ય પ્રેમીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં જે લિલિયા છે, લિલિયા વિસ્તારમાં શેત્રુજીના તાઠે ચાર બચ્ચાને સિંહણે જન્મ આપ્યાના જે સમાચાર છે, એનાથી સમગ્ર વિસ્તાર જે છે એમાં ખુશી વ્યાપી છે. બધા જે વન્ય પ્રાણી પ્રેમીઓ છે એમાં પણ ખુશીનો માહોલ છે. લિલિયામાં અત્યારે 47 ઉપરાંતના જે સિંહો છે એનું સામ્રાજ્યનું નિર્માણ થયું છે. આપણે લિલિયા વિસ્તાર જોઈએ તો લિલિયામાં જે હ્યુમન એનિમલ કો એક્ઝિસ્ટન્સ જે છે એનું બહુ સારું ઉદાહરણ છે. તમે રાજમાતા સિંહણનું પ્રજાજનો એ સ્ટેચ્યુ બનાવ્યું, રુદ્રભરતની જો આપણે વાત કરીએ તો એના માટે જ્યારે એનું મૃત્યુ થયું પછી બેસણું અને એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો. એટલે આ વિસ્તારના પ્રજાજનોમાં અને સિંહોની વચ્ચે એક બહુ સારું સહમેળ છે, તે સહ અસ્તિત્વ છે. અત્યાર સુધીમાં લિલિયા વિસ્તારમાં કોઈ સિંહો અને માનવ સંઘર્ષની ઘટનાઓ જે બની હોય એવા દાખલા નથી. એટલે બહુ સારી રીતે એની પ્રજાજનો અને સિંહોની વચ્ચે મેળ છે. અને આ સમાચારથી આપ જુઓ તો આ વિસ્તારમાં વન્ય પ્રાણી પ્રેમીઓમાં ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. ક્રાકજ પ્રાઇડ વિસ્તારની અંદર 43ના બદલે હવે 47 સિંહોનું સામ્રાજ્ય થયું છે. હવે આ વિસ્તારની અંદર જોઈએ ને તો હમણાં થોડા જ એકાદ સવા મહિનાની અગાઉ એક ક્રાકજ શેત્રુંજીના કાંઠે જે વહરાનો આરો કહેવાય એ આસપાસના વિસ્તારની અંદર એક સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. અને બાદમાં જાણવા મળ્યું છે કે ચારેય બચ્ચાઓ સ્વસ્થ છે એવું વન વિભાગના સૂત્રો પાસેથી પણ જાણવા મળ્યું છે. આ સમાચાર સમગ્ર વિસ્તારની અંદર કે ભાઈ આપણા વિસ્તારની અંદર 43 જેટલા સિંહો તો વિહરતા હતા એમાં ચારનો વધારો થયો છે. આજે 47 જેટલા સિંહો છે, આ ચારનો વધારો થતાં સમગ્ર પ્રજાની અંદર ખૂબ જ આનંદ જોવા મળે છે અને બધા ઉત્સુક છે કે ક્યારે એ અમારી નજર સામે આવે ને અમે એનો આનંદ લઈએ. ક્રાકજ પંથકમાં શેત્રુજી કાંઠા વિસ્તારની અંદર સિંહોનું અવસવાટ છે, સિંહોનું રહેણાંક છે અને હવે ધીમે ધીમે કદમાં વધારો થઈ રહ્યો છે, ગ્રુપમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંહણે ચાર બચ્ચાને જન્મ આપતા 43 સિંહોનો વસવાટ હતો જે હવે વધીને 47 સિંહોનો થયો છે.